नमस्कार, खबर छे .com पर थी राजेश शाह। दर्शक मित्रों, छेल्ला घणा समय थी बे कथाकारों सोशियल मीडिया पर जबरदस्त चर्चा में चाली रहा छे। एक छे धीरेन्द्र शास्त्री अने बीजा जया किशोरी। सोशियल मीडिया पर लोकोए एवी वातो चलावी हती के धीरेन्द्र शास्त्री अने जया किशोरी लग्न करी रहा छे। હવે આ બાબતે ધીરેન્દ્ર શાસ્ત્રીએ તો આગળ એવું આ વાતને ફગાવી દીધી હતી કે આવું કંઈ છે નહીં, પરંતુ હવે જયા કિશોરી કે જે કથાકાર છે, મોટિવેશનલ સ્પીકર છે અને લોકોમાં એકદમ પ્રિય છે, એમને સારી એવી લોકપ્રિયતા હાંસલ કરી છે અને સોશિયલ મીડિયા પર એમના જબરજસ્ત મોટા પાયે ફોલોઅર્સ છે। હવે જયા કિશોરી હમણાં મધ્યપ્રદેશ ગયા હતા અને એમણે ભોપાલમાં મીડિયાઓ સાથે વાતચીત કરી હતી। તો મીડિયા સાથેની વાતચીતમાં જયા કિશોરે ફોડ પાડ્યો છે। એમણે સીધે સીધું એવું નથી કહ્યું કે આ મારા લગ્નની વાત સાવ ખોટી છે કે હું ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવાની નથી, કે એવી કોઈ એમણે વાત નથી કરી। પરંતુ મીડિયાએ જ્યારે એમના લગ્ન વિશેનો સવાલ પૂછ્યો કે આ તમારા લગ્ન વિશે વાત ચાલી રહી છે અને સોશિયલ મીડિયામાં ચર્ચા છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે ના મેરેજની વાત છે, તો એમણે બહુ સરળ અને એકદમ સોફિસ્ટિકેટેડ ભાષાની અંદર એમ કીધું કે હું લગ્ન તો કરવાની જ છું, પણ એક વાત સમજવા જેવી છે કે તમને દરેકને સારી વસ્તુ મળે છે પણ તમે એનો ખોટો ઉપયોગ કરો છો। જેવી રીતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તમને એક સારા ઉપયોગ માટે મળ્યું છે, જેમ કે તમે અત્યારે હું અહીં બેઠી છું, તમે મારી સામે બેઠા છો અને મારી જે વાત છે એ તમે લોકોના ઘર ઘર સુધી પહોંચાડશો, પરંતુ જો એ જ વાતને તમે ગોળ ગોળ ફેરવીને લોકો સુધી પહોંચાડો તો એ વાત ખોટી છે। જયા કિશોરીએ એમ કહ્યું કે મેં મારી વાતો પહોંચાડવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક મારી ચેનલ બનાવી છે, એ પ્લેટફોર્મ પરથી હું તમને અને બધા લોકોને મારી વાત સીધી પહોંચાડું છું, પણ હવે કેટલીક ફેક ન્યૂઝ ચેનલો બનાવીને એવી વાતો કરે છે કે આમ થઈ રહ્યું છે, તેમ થઈ રહ્યું છે, આવું થઈ રહ્યું છે, તો આ વાત ખોટી છે। એમણે સાથે સાથે એમ પણ વાત કરી, મીડિયાએ એક બીજો પણ એવો સવાલ પૂછ્યો કે ધીરેન્દ્ર શાસ્ત્રીના જે ચમત્કારો છે એ વિશે ચર્ચા ચાલી રહી છે, એ વિશે તમારું શું કહેવું છે? તો જયા કિશોરીએ એનો પણ બહુ સારી રીતના જવાબ આપ્યો। એમણે કીધું કે કોઈ શું કરે છે એ મને ખબર હોતી નથી, હું મારી કથાની વિશે ધ્યાન રાખું છું અને તમે મારી કથા વિશે પૂછો, મારી કથામાં શું છે, હું શું કરી છું એના વિશે મને ખબર છે, કોણ શું કરી રહ્યું છે, એ કેવી રીતના વાંચે છે, શું કરે છે, એ વાતની મને કશી ખબર હોતી નથી। મીડિયાએ જયા કિશોરીને એક બીજો પણ એવો સવાલ પૂછ્યો કે અત્યારે દેશની અંદર એક હિન્દુ રાષ્ટ્ર બનાવવાની પહેલ ચાલી રહી છે, તો એ વિશે તમારો શું અભિપ્રાય છે? તો એનો પણ એમણે એવો સ્પષ્ટ જવાબ આપ્યો કે હું એક કથાકાર છું અને હું રાજકારણ સાથે બિલકુલ જોડાયેલી નથી, પરંતુ હા, એટલું ખરું કે હું સનાતન ધર્મને આગળ લઈ જઈ રહી છું, હું ધર્મની વાત કરું છું, હું લોકોને કથાની વાત કરું છું। એમણે કહ્યું કે આપણા શાસ્ત્રોની અંદર એટલી બધી કથાઓ પડી છે, ખાસ કરીને ભગવાન કૃષ્ણના બાળપણની અને ભગવાન રામની એટલી બધી વાર્તાઓ પડી છે કે જે તમે બાળકોને સંભળાવી શકો, બાળકોને કહી શકો, બાળકોને બીજી આડી તેડી વાતો કરવાને બદલે આપણા શાસ્ત્રોની અંદર જે ખજાનો પડ્યો છે એ બાળકોને બતાવવા જેવો છે। એટલે હું ધર્મને આગળ લઈ જવા માટે અને હું લોકોને શાસ્ત્રમાં રસ પડે એ વિશે હું લોકોને સમજાવી રહી છું। હવે જયા કિશોરી વિશે આમ તો ઘણા બધા લોકો જાણે જ છે, પરંતુ જે લોકો નહીં જાણતા હોય એમને ખાલી થોડી માહિતી આપી દઈએ કે એમનો જન્મ 13 એપ્રિલ 1995 થયો હતો અને તેઓ સુમનગઢ, મૂળ રાજસ્થાનના છે, પણ એમનો પરિવાર ઘણા સમયથી કોલકાતામાં રહે છે। જયા કિશોરીએ મીડિયા સાથેની વાતમાં એમ પણ કહ્યું
કે હું કઈ સંત નથી કે હું ભગવાન નથી, હું એક સામાન્ય છોકરી છું. જેવી રીતના બીજાના ઘરોમાં છોકરીઓ હોય છે એવી જ એક હું પારિવારિક એક સામાન્ય છોકરી છું. જેવી રીતના બધા લોકોની જુદી જુદી રુચિ હોય છે, કોઈને સ્પોર્ટ્સમાં રસ હોય, કોઈને સાયન્સમાં રસ હોય, એવી રીતના મને અધ્યાત્મમાં રસ છે, એટલે હું અધ્યાત્મના માર્ગે આગળ ચાલી રહી છું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.